નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મોજીદરા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ચેનલ, જેનું નામ છે ગુજરાતી ચેસ ઝોન. આપણે મિડલ ગેમ ટેક્ટિક્સ વિશે સમજી રહ્યા છીએ. તો મિડલ ગેમમાં આપણે પિન, ફોર્ક, સ્ક્યુઅર અને ડબલ એટેક આ ચાર ચેપ્ટર જોઈ લીધા છે. આજે એક નવું ચેપ્ટર જોઈશું જેમાં બેકરેન્ક મેટ. બેકરેન્ક મેટ એટલે સામેવાળાનો કિંગ જ્યારે લાસ્ટ રેન્ક ઉપર હોય અને એની આગળનું જે રેન્ક છે તેમાં કિંગ બહાર ના જઈ શકતો હોય એવી પોઝિશન હોય. જો આ પોઝિશનમાં આગળ પોનના બેરર છે, ત્રણે ત્રણ પોન, એટલે કિંગ બહાર નથી નીકળી શકતો અને લાસ્ટ રેન્ક ઉપરથી ચેક આવ્યા પછી જે મેટ થાય એને કહેવાય છે બેકરેન્ક મેટ. તો આ એક એક્ઝામ્પલ તમારી સામે સિમ્પલ છે કે બેકરેન્ક મેટ ક્વીન એફ એટ જો વાઇટ રમે એટલે આ થઈ ગઈ ચેકમેટ અને એ પણ બેકરેન્ક મેટ કહેવાય છે. તો ચાલો બેકરેન્ક મેટ ના અલગ અલગ એક્ઝામ્પલ જોઈશું જેમાં કઈ વખત બેકરેન્ક મેટ નો ફાયદો લેવામાં આવે છે અને ઘણી વખત બેકરેન્ક મેટ ક્રિએટ કરવામાં આવે છે એના એડવાન્ટેજ થી તમને ઘણું બધું મળી શકે છે. ચાલો શરૂ કરીએ છીએ. મિત્રો, આ પોઝિશનમાં બ્લેક ની બેકરેન્ક મેટ દેખાય છે કારણ કે બેકરેન્ક આખી પેક છે જેમાં કિંગ બહાર નહીં આવી શકતો. રૂક થી રૂક મારીને ચેક, રૂક ઇનટુ રૂક, પછી બીજા રૂક થી ચેક, પણ બેકરેન્ક મેટમાં આપણને આ રૂક અથવા તો ક્વીન બેમાંથી એક પીસ નડે છે. જો બંને પીસમાંથી કોઈ એક પીસ ના હોય તો તમે આ રીતે ચેકમેટ કરી શકો છો. રૂક ટેક્સ, રૂક ટેક્સ એન્ડ રૂક ટેક્સ મેટ, અથવા તો રૂક ના હોય તો રૂક ઇન્ટુ રૂક, ક્વીન ઇન્ટુ રૂક અને રૂક ઇન્ટુ મેટ. તો હવે આપણે આ બેમાંથી એક પીસને ડાયવર્ટ કરવો છે કોઈ બીજી જગ્યાએ જેનાથી આપણે સામેવાળાની બેકરેન્ક મેટ કરી શકીએ. તો સૌથી પહેલા ક્વીન જી ફોર આપણે એને એક્સચેન્જ કરવા ઓફર કરીએ છીએ. જો બ્લેક ક્વીન મારી દે તો રૂક ટેક્સ રૂક અને પછી મેટ થાય છે. હવે એ નહીં મારે તો ક્વીનને આ રૂકને સપોર્ટ આપવા માટે અહીં લાવવો પડશે. નેક્સ્ટ મૂવમાં તમે પોન એ ફોર કરશો એટલે આ લાઈન આખી ક્વીનને છોડવી પડશે અને જો ક્વીનથી પોન મારશે તો ક્વીન ટેક્સ ક્વીન મળી જશે અને ક્વીન બીજે ક્યાંય જશે તો સિમ્પલ રૂક ઇન ટુ રૂક ચેક, રૂક ટેક્સ રૂક ચેક અને રૂક ઇન ટુ રૂક ચેક મેટ. તો નવું એક્ઝામ્પલ બતાવું છું. આ પોઝિશનમાં વ્હાઇટનો ટર્ન છે અને બ્લેકની બેકરેન્ક મેટ મને દેખાય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ રૂક ટેક્સ રૂક, રૂક ઇનટુ રૂક, ફરી રૂકથી રૂક મારીએ તો ક્વીન નડે છે આપણને. એનો મતલબ કે ક્વીન અથવા રૂક ના હોય તો હું અહીંયા ચેકમેટ કરી શકું. તો હું અહીંયા ક્વીન સેક્રિફાઈસ કરીશ એ સેવનથી. હવે જો ક્વીન ટેક્સ ક્વીન મારશે તો એની મેટ થઈ જશે કારણ કે એક સપોર્ટ હટી ગયો અને રૂક વચ્ચે લાવશે તો પણ એક સપોર્ટ હટી જાય તો પણ ચેકમેટ થાય છે અને રૂક અહીંયા આવે અથવા તો ક્વીન અહીંયા આવી જાય તો પણ આપણે એક સપોર્ટને મારી શકીએ છીએ. ક્વીન ઇનટુ રૂક, ક્વીન ટેક્સ ક્વીન, પછી રૂક ટેક્સ રૂક ચેક, ક્વીન ઇનટુ રૂક અને આવી રીતે તમને બેકરેન્ક મેટનો ફાયદો મળે છે. ચાલો બીજું એક્ઝામ્પલ. આ પોઝિશનમાં બ્લેક ટુ પ્લે હતું અને જો અહીંયાથી બ્લેક ચેક આપે એ રૂક મારી દે અને તમે રૂકથી રૂક મારીને ચેક આપો એ ક્વીન વચ્ચે લાવે અને તમે આવી રીતે ચેકમેટ કરી શકો છો. પરંતુ થોડી મુશ્કેલી છે, મુસીબત એ હતી કે વ્હાઇટ પાસેનો બચાવ હતો. બ્લેકે વધારે વિચાર્યું કે અહીં તો વ્હાઇટ પાસે બચાવ છે, ડિફેન્સ છે કે એ જો રૂક ક્વીન ચેક આપે તો વ્હાઇટ એને મારી નહીં અને ક્વીન વચ્ચે લાવે તો તમારાથી કશું જ થતું નથી. ફક્ત ક્વીન એક્સચેન્જ કરી શકો છો અને ગેમ આપણા હાથમાં નથી રહેતી. તો અહીં બ્લેકે બીજો વિચાર કર્યો કે આ ક્વીન રૂક પર એટેક કરે છે, આ પોન હટી જાય તો આપણે ક્વીનથી રૂક મારીને ચેક મેટ કરી શકીએ છીએ. હવે એને રૂક સેક્રિફાઈસ વિચાર્યું કે રૂકથી હું એ થ્રી પોન મારું તો જો બ્લેક અરે વ્હાઇટ એ રૂકથી મારે તો પછી બેકરેન્ક મેટ તો નિશ્ચિત છે એટલે રૂકથી તો મરાતો નથી અને પોનથી મારે તો તમને ચોખ્ખું જ દેખાય છે કે આ પોન હટી જાય તો પછી તમે ક્વીનથી આ રૂક મારીને ચેકમેટ કરી શકો છો એટલે પોનથી પણ મારી શકાતું નથી અને રૂકનો તમે ક્વીન પર એટેક કર્યો છે. ધારો કે ક્વીનથી રૂક મારે તો પણ અહીં એક સપોર્ટ હતો એ ઘટી ગયો એટલે ક્વીન ચેક, રૂક ટેક્સ ક્વીન અને આવી રીતે ચેકમેટ થાય છે. હવે જે એક્ઝામ્પલ છે એ બધા તમારે સોલ્વ કરવાના છે, વિડીયો પુશ કરીને વિચારવાનું છે
લેવલ 1 2 3 અલગ અલગ લેવલના આ જેમ આગળ જઈશું એમ ડિફિકલ્ટ આવશે. તો ચાલો શરૂ કરીએ છીએ પોઝિશન નંબર 1. બ્લેક ટુ પ્લે છે, તમારે વિચારવાનું છે અને જવાબ શોધવાનો છે અને મારા આન્સર સાથે કમ્પેર કરવાનો છે. ચલો આન્સર છે રૂક સી 1. બ્લેક રેન્ક મેટ, કિંગ બહાર નહીં આવી શકતો, વચ્ચે કશું આવતું નથી. નેક્સ્ટ જોઈએ. ચલો વ્હાઇટ ટુ પ્લે છે, વિડીયો પુશ કરીને 2 મિનિટ વિચારો, તરત જ મળી જશે આન્સર. હું આન્સર દઉં છું RC8, રૂક સેક્રિફાઈસ, નાઇટ ઇન્ટુ રૂક મારે તો રૂક E8 થી ચેકમેટ થાય છે અને નાઇટ વચ્ચે લઈને ચેક સેવ કરે તો રૂક થી નાઇટ મારીને સેક્રિફાઈસ ફરી આપીશું અને બીજા રૂક થી બેક રેન્ક મેટ કરી દઈશું. વ્હાઇટ ટુ પ્લે છે, તમારે બેક રેન્ક મેટ શોધવાની છે. ચલો આન્સર છે RE8 ચેક. આ લાઇનમાં રૂકનો સપોર્ટ છે એટલે આ રૂક વચ્ચે આવશે અને આર ક્રોસ D8 ચેકમેટ. ચલો વ્હાઇટ ટુ પ્લે છે, વિચારો અને જવાબ કમ્પેર કરો. મારો આન્સર છે RD8 ચેક. રૂકને ફોર્સ વચ્ચે નાખવો પડે છે અને રૂક ટેક્સ રૂક ચેકમેટ. ચલો અહીં વ્હાઇટ ટુ પ્લે છે, આન્સર છે ક્વીન ક્રોસ F7, રૂક ટેક્સ ક્વીન, રૂક E8 ચેક, રૂક ફોર્સ વચ્ચે અને આર ક્રોસ F8 ચેકમેટ. ચલો વ્હાઇટ ટુ પ્લે છે, અહીંયા આન્સર છે ક્વીન A7 સેક્રિફાઈસ, રૂક ઇન્ટુ ક્વીન કરે તો રૂક થી D8 રૂક મારીને ફરી ચેકમેટ થાય છે, ક્વીન ઇન્ટુ A7 કરે તો પણ રૂક થી D8 મારીને ચેકમેટ થાય છે અને ક્વીન કે રૂક મારે નહીં અને રૂક થી સપોર્ટ કરે ક્વીન ને તો ક્વીન ટેક્સ ક્વીન ઇક્વલ એક્સચેન્જ કરીને નેક્સ્ટ મૂવ માં બેક રેન્ક મેટ થાય છે. અહીં વ્હાઇટ ટુ પ્લે છે, 2 મિનિટ વિચારો અને મારા આન્સર સાથે કમ્પેર કરો. રૂક A7 સેક્રિફાઈસ રૂક, જો ક્વીન થી રૂક મારે તો ક્વીન D8 ચેક અને મેટ, અને જો ક્વીન અને રૂક ને સપોર્ટ રાખે સ્ક્વેર ને કંટ્રોલ કરવા તો રૂક B7. હવે જો રૂક થી રૂક મારે તો પણ એ જ પોઝિશન થાય, ક્વીન ચેક ક્વીન ટેક્સ અને રૂક ચેક મેટ, ક્વીન થી રૂક મારે તો પણ આ જ પોઝિશન થાય છે, ક્વીન સેક્રિફાઈસ મારવું પડે છે અને નેક્સ્ટ મૂવ માં બેક રેન્ક મેટ થાય છે. અહીં વ્હાઇટ ટુ પ્લે છે, હવે આન્સર બહુ સરસ ટ્રીકી છે. પહેલા ક્વીન સેક્રિફાઈસ, ચેક છે કિંગ થી મારવું પડશે, બિશપ F6 ચેક, કિંગ G8 કમ્પલસરી અને આર ક્રોસ E8 ચેકમેટ. તો મિત્રો આ હતી બેક રેન્ક મેટ ની પોઝિશનો અને એક્ઝામ્પલ્સ. હવે આપણે નવા વિડીયોમાં બીજી નવી મિડલ ગેમની ટેકનિક શીખવાના છીએ, તો તમે વિડીયો સાથે જોડાયેલા રહેશો અને જલ્દી હું નવો વિડીયો બનાવીને તમારી સમક્ષ લઈ આવીશ. વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરશો જેથી કરીને તમને મારા બધા વિડીયો ટન બાય ટન જોવા મળે. જય હિન્દ, જય ગુજરાત.